તો આજે આપણે મોડર્ન હિસ્ટ્રીના બીજા નંબરના લેક્ચરની અંદર નાદિર શાહનું જે આક્રમણ થયેલું હતું ઇન્વેઝન ઓફ ધ નાદિર શાહ ઇન્વેઝન એટલે કે આક્રમણ એણે જે ઉત્તર ભારત ઉપર આક્રમણ કરેલું હતું એના વિશે વાત કરીશું ગઈકાલે આપણે જોયું હતું કે મુઘલનો નાશ કઈ રીતે થયેલો હતો અથવા મુઘલનું ડિક્લાઇન મુઘલની પડતી કઈ રીતે આવેલી હતી એના વિશે આપણે થોડીક વાત કરેલી હતી ત્યારે આપણે લેટર મુઘલ વિશે વાત કરેલી હતી લેટર મુઘલનો મતલબ શું લેટર મુઘલનો મતલબ કે ઓરંગઝેબ પછી જે વીક રૂલર આવેલા હતા જે નબળા શાસકો આવેલા હતા એના વિશે આપણે વાત કરેલી હતી ઔરંગઝેબ પછી જે આવેલો હતો બહાદુર શાહ પછી જે આવેલો હતો જહાદર શાહ પછી જે અલગ અલગ રાજાઓ આવેલા હતા અલગ અલગ જે મુઘલ આવેલા હતા એ બધા વિશે આપણે ડિટેલમાં જોયેલું હતું કિંગ મેકર જે સૈયદ બ્રધર હતા એના વિશે જોયું હતું ઝુલ્ફિકર ખાન જે વજીર હતો એના વિશે પણ આપણે જોયું હતું તો હવે આપણો આગળનો ટોપિક આપણે વાત થઈ હતી કે નાદિર શાહનું આક્રમણ જે છે એની વિશે આપણે વાત કરીશું શાહનું આક્રમણ સત્તરસો અડત્રીસમાં થયેલું હતું આ સત્તરસો અડત્રીસનો સાલ પણ તમે યાદ રાખી શકો છો સત્તર દો અડત્રીસ એવી રીતે તમે યાદ રાખી શકો છો ઉત્તર ભારત ઉપર એણે જે છે એ આક્રમણ કરેલું હતું નાદિર શાહે આક્રમણ કરેલું ત્યારે રાજા કોણ હતો તો નાદિર શાહે જ્યારે આક્રમણ કરેલું ત્યારે મોહમ્મદ શાહ જે છે મોહમ્મદ શાહ એ રાજા હતો મુઘલનો રાજા ત્યારે કોણ હતો મોહમ્મદ શાહ મોહમ્મદ શાહ વિશે આપણે ઓલરેડી વાત કરી નાખેલી કે મોહમ્મદ શાહ કેવો હતો કે લક્ઝરીમાં જીવવાવાળો વ્યક્તિ હતો લક્ઝરી એટલે કે ખુશ મિજાજની અંદર રહેવાવાળો વ્યક્તિ હતો અને પોતાના આરામની અંદર આરામ મિજાજની અંદર અને શોખીન રાજા હતો કેવો શોખીન રાજા એટલે કે એને દુનિયા દુનિયાદારીની કંઈ પડેલી નહીં હોય પરંતુ પોતે પોતાના જીવનની અંદર મસ્ત મજાની લાઈફની અંદર જીવતો હતો એટલે તો એને ઘણી બધી વાર જે છે એ પાગલ રાજા પણ કહેવામાં આવે છે બરાબર અને ક્રેઝી રાજા પણ કહેવામાં આવે છે નાદિરશાહની થોડી વાત કરીએ તો નાદિરશાહ કઈ ચીજ હતો નાદિરશાના પર્સનાલિટી વિશે એના વ્યક્તિત્વ વિશે થોડી વાત કરીએ તો નાદિરશા જે છે સેફર્ડ બોય હતો એટલે કે ભરવાડેનો છોકરો હતો ટુ શાહ કિંગ બાય સેવિંગ પરશિયા ફ્રોમ સ્યોર ડિકલાઇન એન્ડ ડિસિન્ટિગ્રેશન બરાબર એ પરશિયાનો વ્યક્તિ હતો પર્શિયા એટલે શું પરશે એટલે અત્યારનું જે ઈરાન જે છે એની વાત કરે છે અત્યારના ઈરાનની વાત કરે છે તો એ ત્યાં કણે આ સેફર્ડ એટલે કે આપણે અહીંયા જે ભરવાડ કમ્યુનિટી કહીએ એનો એ વ્યક્તિ હતો ભરવાડ એટલે તમે શું સમજી શકો એટલે કે જે ઘેટા વકરા ચરાવવાવાળો અથવા તો પશુઓ પ્રાણીઓ ચરાવવાવાળો વ્યક્તિ હતો પશુપાલન કરવાવાળો વ્યક્તિ હતો અને એની સાથે પણ રાજાનો રાજા હોય રાજાના જે ઘેટા બકરાની હોય એ ચરાવવાનું કાર્ય કરતો હતો પર્સિયાની અંદર અને એણે પર્સિયા ઈરાનને જે છે ડિક્લાઇન એનો ઘટાડો થતા અથવા તો ઈરાનનું જે છે એ ડિસઇન્ટિગ્રેશન એને તૂટતું અટકાવેલું હતું ઈરાન જે છે એ પણ એટલે કે પર્શિયા જે છે એ પણ અલગ અલગ ટુકડાની અંદર વિખંડિત વિભાજિત થવાનું હતું એને બચાવવાનું કાર્ય નાદિશાહે કરેલું હતું નાદિર શાહે એક રીતે ત્યાં સારી એવી લીડરશિપ જે છે નેતૃત્વનો ગુણ પૂરો પાડેલો હતો ઇન ધ બિગિનિંગ અઢારમી સદીની શરૂઆતની અંદર પર્શિયાની અંદર પર્શિયાની અંદર શું થયું હતું તો પર્શિયા અઢારમી સદીની શરૂઆતમાં પર્શિયા જે છે એ પાવરફુલ અને ખૂબ જ મોટું એમ્પાયર હતું ખૂબ જ મોટું સામ્રાજ્ય હતું પાવરફુલ શક્તિશાળી શક્તિશાળી જે છે એ સામ્રાજ્ય હતું કોના અંતર્ગત તો કે સફાવી ડાયનેસ્ટી અંતર્ગત જે છે સફાવી ડાયનેસ્ટી જે છે એ અહીંયા રૂલ કરતી હતી પરંતુ જેવી રીતે આ સફાવી ડાયનેસ્ટી આવે છે ત્યારે આજે પરસિયા જે છે ને પરસિયા એ વીક એટલે કે નબળું બનવા માંગે છે એટલે કે પર્સિયા પહેલાં તો શરૂઆતની અંદર તો બહુ મોટું સામ્રાજ્ય હતું પરંતુ સફાવી ડાયનેસ્ટીના રાજા હતા એ બધા કેવા હતા એ વીક રૂલર હતા એટલે પરસિયા ઈરાનવાળો ભાગ જે છે એ કેવો નબળો બનવા માગે છે ડિકલાઇન થવા લાગે છે અને વીક નબળું બનવા માગે છે બીજી વાત કરીએ તો પરશિયાની અંદર પણ સફાવી ડાયનેસ્ટી અંતર્ગત શું થયું તો કે સફાવી ડાયનેસ્ટીની અંદર અંદર અંદરના ડખા ચાલતું હતા એટલે કે ઇન્ટરનલ રિબિલિયન અંદરના અંદરના બળવા ચાલતા હતા આ ઉપરાંત આ સફાવી ડાયનેસ્ટી ઉપર પણ એટલે કે પર્સિયાની અંદર પણ ફોરેન એટેક એટલે કે વિદેશી આક્રમણો થતા હતા જ્યાંય તે આજુબાજુથી બીજા લોકો જે છે એ એટેક કરતા હતા જેમ કે વાત કરીએ ઈસ્ટ પૂર્વ તરફથી એટલે કે વાત કરીએ તો જે ઈરાનનું પૂર્વ તરફ પર્સિયાનું પૂર્વ તરફ તો એ પૂર્વ તરફ જોઈએ તો અબ્દાલીના લોકો હતા અબ્દાલી આ જે અહમદ શાહ અબ્દાલી જે છે એની જ વાત કરી છે અબ્દાલીના જે ટ્રાઇબ્સમેન અબ્દાલીના જે ટ્રાઇબ લોકો હતા ટ્રાઇબલ એટલે કે જે આદિજાતિના લોકો એમને રિવોલ્ટ બળવો કરી દીધેલો હતો શેની માટે કારણ કે એમને હેરાત અને ગજની નામનો પ્રદેશ જે છે એ જોતો હતો અને ગજની શું છે તો કે પ્રોવિન્સ પ્રદેશ છે એ એના રાજ્ય એના પ્રદેશ છે એ એમને જોતા હતા બરાબર તો એક રીતે જોઈએ તો શું થયું તો કે સફાવી ડાયનેસ્ટી કે જે પર્સિયાની ડાયનેસ્ટી હતી એ વીક બની ગઈ હતી એટલે એની ઉપર જે છે એ બળવો કરી દીધો કોણે તો કે અબ્દાલીએ અબ્દાલીએ બળવો કર્યો કોની માટે તો કે હેરાત અને આ ગલજાઈ નામનો જગ્યા હતી એની માટે અને બીજી વાત કરીએ તો એને કંધાર જે છે કંધાર એની માટે પણ જે છે કંધાર જે છે એની પણ બળવો કરી દીધો હતો અને આજે અબ્દાલી એટલો જોરદાર હતો કે એણે હેરાત તો ઓક્યુપાઈડ પણ કરી લીધું હેરાત ઉપર તો કબજો પણ પ્રાપ્ત કરી લીધો હેરાત ઉપર તો કબજો પણ પ્રાપ્ત કરી લીધો આવી જ રીતે નોર્થ ઉત્તર તરફ અને વેસ્ટ એટલે કે પશ્ચિમ તરફ પણ આ જ પ્રકારના યુદ્ધ જે છે એ ચાલતા હતા આ ઉપરાંત વાત કરીએ તો સિરવાન નામની એક જગ્યા હતી ત્યાં રિલિજિયસ પરસિક્યુશન સુન્ની લોકો જે છે સુન્ની લોકો એનું સિયા દ્વારા જે છે એનું સિયા દ્વારા રિલિજિયસ પરસિક્યુશન એટલે કે ધાર્મિક રીતે પણ ઉત્પીડન થતું હતું ધાર્મિક દ્રષ્ટિએ પણ આ જે સિયા લોકો જે છે સિયા લોકો એ સુન્ની લોકોને દબાવતા હતા આની અંદર બીજી વાત કરીએ તો સ્વામુલ્લાસ સ્વમુલ્લાસ વર પૂટ ટુડે એટલે કે જે સ્વમુલ્લા હોય જે મુસ્લિમ લોકો એમને મૃત્યુ પમાડી દેવામાં આવતું હતું એમની મોતે મોતને ઘાટ ઉતારી દેવામાં આવતી હતી બીજી વાત કરીએ તો સત્તરસો એકવીસ ની અંદર આ ગલઝાઈનો ચીફ હતો ગલઝાઈ ચીફ ગલઝાઈ ચીફ હતો કોનો કંદહારનો ચીફ હતો એણે પરસિયા ઉપર આક્રમણ કરી દીધું કંધહાર નામની જગ્યા હતી કંદહાર નામની જગ્યા ક્યાં છે તો કે અફઘાનિસ્તાનની અંદર આ જગ્યા છે તો નામની એનો એનો ચીફ હતો આક્રમણ કર્યું પરસિયાની ઉપર પર્સિયા એટલે કે ઈરાન વાળો વિસ્તાર અને એણે પર્શિયા ઉપર આક્રમણ કરી અને ઈશાફાન નામની જગ્યા હતી ઈશાફાન નામની જગ્યા કે જે કેપિટલ હતી એની ઉપર કબજો કરી લીધો એને જે છે એ પ્રાપ્ત કરી લીધું રશિયા જે છે રશિયા એ પીટરના અંતર્ગત પીટર ધ ગ્રેટ નામનો રાજા હતો એ રશિયાનો રાજા હતો એણે પણ એવું નક્કી કર્યું કે મારે પણ સાઉથ એટલે કે દક્ષિણ તરફ જવું છે એટલે કે રશિયા એ પણ એવું વિચાર્યું કે મારે પણ પર્શિયા એટલે કે ઈરાન વાળો વિસ્તાર ઉપર શું કરવું છે તો કે આક્રમણ કરવું છે હવે તમે સમજો કે ઈરાન એક રીતે જોઈએ તો ચારે બાજુથી દબાઈ ગયું હતું પર્શિયા જે છે દબાઈ ગયું હતું ઉપરથી અફઘાનિસ્તાનવાળા જે છે એ એટેક કરતા હતા આ બાજુથી વાત કરીએ તો રશિયાવાળાએ એટેક કરતા હતા ચારે બાજુથી અને અંદર અંદરના ડખાઈ ચાલુ હતા સિવિલ વોરને ઇન્ટરનલ કોન્ફ્લિકને એ બધું પણ ચાલતું હતું પીટર કે જે રશિયાનો હતો એણે પણ ઉપર જે છે હુમલો કર્યો જુલાઈ સત્તરસો બાવીસની અંદર અને તરત જ તે જે ફર્સ્ટ પરસિયા તુ સાઇન હવે સેવેરલ ઓફ હર પ્રોવિન્સીસ આના કારણે શું થયું કે કાસ્મિયન સિંહની આજુબાજુનો અમુક અમુક વિસ્તાર હતો કે જે પરસિયાનો હતો એ રશિયાને આપવો પડ્યો કેમ કારણ કે એ હારી ગયા છે કયો કયો જેમ કે બાકુવાળો તુર્કીવાળો અને અમુક અમુક જે યુરોપિયન પ્રઝેશન હતા એ પણ એમને જે છે એ છોડવું પડ્યું બીજું વાત કરીએ તો સત્તરસો ત્રેવીસનો સ્પ્રિંગ સ્પ્રિંગનો જે છે એ સમય હતો સ્પ્રિંગનો મતલબ શું થાય એટલે કે વસંત ઋતુ હતી વસંત ઋતુનો સમય હતો ત્યારે તુર્કી જે છે તુર્કી એણે પણ પરસિયા ઉપર હુમલો કરી તો એણે પણ જે છે એ ઉપર આક્રમણ કરી દીધું એન્ડ રેપિડલી પુસ્ટ થ્રુ જ્યોર્જિયા એન્ડ ધેન પિનિટેડ સાઉથ અને તુર્કી પણ એની અંદર આવી ગયું એટલે કે ટૂંકમાં સમજો કે પર્શિયન એમ્પાયર પર્શિયન સામ્રાજ્ય એક સમયે બહુ બધું પાવરફુલ હતું પરંતુ હવે ધીમે ધીમે એનું પણ ડિકલાઇન થઈ ગયું હતું એ પણ વીક એટલે કે નબળું બનવા લાગેલું હતું અને ચારેય બાજુથી જે છે એ હુમલો કરતા હતા જો બી આતા હતા બજાકે ચલા જતા હતા ચારેય બાજુથી બાજુથી જે છે એ પર્સિયા ઉપર હુમલો શરૂ થઈ થઈ જૂન સત્તરસો ચોવીસની અંદર જોઈએ તો રશિયા અને તુર્કીએ એક સંધિ જે છે એ સાઇન કરી નાખી કઈ પ્રકારની તો કે ડિવાઇડિંગ ઓલ નોર્ધન એન્ડ ધ મોસ્ટ વેસ્ટર્ન પર્સિયા બિટવીન ધેમ એટલે કે ઉત્તર તરફનું અને આ જે વેસ્ટ એટલે કે પશ્ચિમ તરફનું પર્સિયા જે છે એ બંને પોતપોતાની વચ્ચે જે છે એ બાટી લીધું જેમ કે ઘરે આપણે કોઈ મીઠાઈ લાવેલા હોય કાજુ કતરી કેવું કંઈ તો કેમ બટવારો કરી દે એવી રીતે તુર્કી અને રશિયા જે છે પર્શિયન સામ્રાજ્યનો બટવારો કરી દીધો અને એટ ધીસ સ્ટેજ આ સમયે સત્તરસો છવ્વીસની અંદર જે છે નાદિરશાહ જે છે નાદિરશાહ નામનો એક વ્યક્તિ એ એક મેજર સપોર્ટર ઓફ ધ તાંપ તામ્પસાપ એન્ડ ઇઝ મોસ્ટ બ્રિલિયન્ટ કમાન્ડર આ એક નાદિરશા નામનો એક વ્યક્તિ હતો એ ઉભરી આવ્યો એક લીડર તરીકે નેતા તરીકે ઉભરી આવ્યો અને એ બ્રિલિયન્ટ કમાન્ડર તરીકે પણ એણે સારું એવું જે છે એ પ્રભુત્વ દર્શાવ્યું સત્તરસો ઓગણત્રીસની અંદર જે છે એણે ફરીથી નાદિરશાહ શાહ નામનો વ્યક્તિ હતો એણે હેરાત નામનો પ્રદેશ જે છે એ ફરીથી જીતી લીધો બરાબર નાદિરશાહ ક્યાંનો હતો ના તો નાદિરશાહ શાહ જે છે એ જ હતો એણે જોયું કે પર્શિયા હારી ગયું છે પરંતુ નાદિર શાહે એક નવો લીડર આવ્યો અને એને એમ કીધું કે મારે આ બધી હારેલી બધી વસ્તુ જે છે ફરીથી જીતવી છે એણે હેરાત એટલે કે જે અફઘાનિસ્તાનવાળો પ્રદેશ એ જીતી લીધો કોની પાસેથી તો કે અબ્દાલી પાસેથી કારણ કે અબ્દાલીએ તો હેરાત જીતેલું હતું તો એ હેરાત પાછું જીતી લીધું કોણે નાદિરશાહે એન્ડ એક્સપ્રેસ ધ ગઝ ધ ગલઝાઈસ આ ગલઝાઈસ જે છે ને એ હકીકતમાં ગઝનવી આપણે જેને ગઝનવી કહીએ છીએ ને જ આ ગલઝાઈસ એ બધી અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ લખેલું હોય બરાબર તો આ ઈસ્ફાના અને ઈસ્ફાના અને સેન્ટ્રલ અને સધર્ન એરિયામાંથી જે છે એમને હાકી કઢા કોણે નાદિક સાહેબ અબ્દાલીને અને આ ગઝનવી જે છે એને હાકી કઢટા ક્યાંથી તો કે હેરાત નામના પ્રદેશની અંદરથી પછી આ જે નાદિર શાહ એને બીજું શું કર્યું તો નાદિરશાએ જે છે તુર્કીને પણ પાછું મોકલી દીધું તુર્કી સાથે પણ એને વિજય મેળવી લીધો સત્તરસો પાંત્રીસની અંદર વાત કરીએ તો આ નાદિરશાહે જે છે એ રશિયા સાથે એક ટ્રીટી એક જે છે સંધિ સાઇન કરી દીધી જેના અંતર્ગત રશિયા રિસિવિંગ બેક ઓલ સીઝડ ટેરેટરી જેના અંતર્ગત રશિયાએ જીતેલો બધે બધો પ્રદેશ જે છે એ પાછો પરશિયાને આપી દીધો અથવા પાછો જે છે એ નાદિર શાહને આપી દીધો એની પછીના વર્ષે એટલે કે સત્તરસો પાંત્રીસ પછી સત્તરસો છત્રીસની અંદર હી ધ સફાવી રૂલર્સ એન્ડ મેડ હિમસેલ્ફ ધા એણે શું કર્યું કોણે તો કે આજે નાદિર એ શું કર્યું કે સફાવી રૂલર હતો ને સફાવી નામનું જે વંશ ચાલતો હતો એનો અંત કરી નાખ્યો અને પોતે જાતે તે જે છે શાહ બની ગયો પોતે જાતે તે જે છે એ રાજા બની ગયો પછી આગળ જતા જે છે એણે કંધહારનો પ્રદેશ કંધહારનો પ્રદેશ એ પણ અફઘાનિસ્તાનમાં આવેલો હતો એ ફરીથી જીતી લીધો પછી આગળ જતા નાદીશા જે છે એ સામ્રાજ્યવાદી રાજા હતો કેવો સામ્રાજ્ય એટલે કે વધુ વધુ સામ્રાજ્ય વધુ વધુ જિયોગ્રાફિકલ એરિયા વધુ વધુ પ્રદેશ વધુ વધુ જે છે એ એને જમીન જોતી હતી એટલે એણે ભારત ઉપર પણ આક્રમણ કરવાનું વિચાર્યું અને ખાસ કરીને તો ભારત ઉપર એણે આક્રમણ કરવાનું જમીન માટે તો વિચાર્યું હતું આ ઉપરાંત બીજું એણે શું વિચાર્યું કે ભારતની અંદર ફેબ્યુલસ વેલ્થ એટલે કે ભારતની અંદર ઘણી બધી ધન સંપત્તિ દોલત સોનું સોનેકી કી ચીડિયા છે તો એટલે એની માટે પણ એણે આક્રમણ કરવાનું વિચાર્યું કન્ટિન્યુઅલ કેમ્પેન હેડ મેડ પર્સિયા વર્ચ્યુઅલી બેંક્રમ અને બીજી વાત કરીએ તો નાદિર શાહ જે છે ને એણે ભારત ઉપર આક્રમણ કરવાનું એક રીતે જોઈએ તો સામ્રાજ્યવાદી તો એ હતો પરંતુ એને ભારતની અંદર સામ્રાજ્યની જરૂર નહોતું ભારતની અંદર એણે જે છે એ સામ્રાજ્યની સ્થાપના નથી કરી પરંતુ ભારતની અંદર એને ખાલી વેલ્થ એટલે કે પૈસા જોતા હતા કેમ પૈસા જોતા હતા કારણ કે આપણે જોયું કે નાદિર શાહ કે જે પર્સિયાનો રાજા હતો એણે બધે યુદ્ધ કર્યા ક્યાં તો કે રશિયા સાથે પણ સંધિ કરી તુર્કીને પણ પાછું હાંકી કાઢ્યું પછી આ જે હેરાતવાળો પ્રદેશ કે જે હેરાતવાળો પ્રદેશ છે એ પણ પાછો જીતી લીધો કંદ પ્રદેશ પણ પાછો જીતી લીધો એટલે કે એણે પણ વારંવાર યુદ્ધ કર્યા હતા તો યુદ્ધમાં શું થાય યુદ્ધનો મતલબ શું યુદ્ધનો મતલબ કે પૈસા નહીં બરબાદ યુદ્ધનો મતલબ શું પૈસા બર્બાદી એટલે એ પણ ખાલી થઈ ગયા હતા પર્શિયનવાળા વાળા અથવા તો નાદિશા જે છે એ પણ ખાલી થઈ ગયો હતો તો નાદિશાનો ખજાનો પણ ખાલી થઈ ગયો હતો તો એને કોઈ કીધું એ છે ખજાનો ખાલી થઈ ગયો ચિંતા ન કરે ભારતની અંદર પહોંચી જાય ભારતની અંદર લૂંટનું કામ કરે ભારત તો કે સોને ખીચડી છે ત્યાં તું લૂટી લઈશ તો ત્યાં તારું સેટિંગ થઈ જશે તો કે મની વોઝ નીડેડલી ટુ મેન્ટેન ધ ઇઝ મર્ચન્ટ આર્મી બરાબર એટલે કે આ જે નાદિશા હતો એને આર્મીના મેન્ટેનન્સ માટે આર્મી ચલાવવા માટે જે છે પૈસા

થતો ડિક્લાઇન ઉપર હતું એટલે એ ભારત ઉપર પહોંચ્યો એ એન્ટર્ડ ઇન્ડિયન ટેરેટરી એ ભારતની અંદર આવ્યો ક્યારે સત્તરસો આડત્રીસની અંદર સત્તર દુ આડત્રીસ એવી રીતે યાદ રાખો સત્તરસો આડત્રીસમાં જે છે એ એણે હુમલો કર્યો પરંતુ જેવો એ ભારતની અંદર એન્ટર થયો તો એને રોકવાવાળું કોઈ ન હતું બરાબર એ વિધાઉટ એની કાઇન્ડ ઓફ ઓપોઝિશન તાત્કાલિક જે પહોંચી ગયો કોઈ એને કોઈ રાજા એની વિરુદ્ધમાં આવ્યો નહીં ફોર યર્સ ધ ડિફેન્સિસ ઓફ ધ નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર હેડ બીન નેગ્લેટેડ ઘણા બધા વર્ષોથી ઘણા બધા વર્ષોથી મુગલ જ્યારે એ નબળું પડવા લાગેલું હતું મુઘલ જ્યારે નબળું પડવા લાગેલું હતું તો જે નોર્થ વેસ્ટનો પ્રદેશ હતો નોર્થ વેસ્ટનો પ્રદેશ એટલે કે તો કે ઉત્તર પૂર્વવાળો આજે ઉત્તર પશ્ચિમવાળો પ્રદેશ એટલે કે આ આ જે પ્રદેશ જે કાશ્મીરવાળો ગુજરાતવાળો રાજસ્થાનવાળો ઉત્તર પશ્ચિમવાળો પ્રદેશ એની ઉપર એના ડિફેન્સ માટે સંરક્ષણ માટે મુઘલે એટલું બધું નહોતું ધ્યાન આપેલું તમને એવું લાગશે ધ્યાન તો આપેલું હતું આ ધ્યાન આપેલું હતું પરંતુ ઔરંગઝેબ જે છે ને ત્યાર પછી આ નીતિ જે છે એ ઘટી ગઈ હતી ઔરંગઝેબે નોર્થ વેસ્ટને એટલું બધું ધ્યાન આપેલું ન હતું કેમ કારણ કે ઓરંગઝેબનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો ડેક્કન દક્ષિણ ઉપર જે છે દક્ષિણ ઉપર કબજો કરવાનો હતો અને ઘણી બધી વાર એવું થતું હોય છે કે રાજા જે છે એ દક્ષિણને પ્રાપ્ત કરવા જાય દક્ષિણ ઉપર કબજો સ્થાપવા જાય અને દક્ષિણ ઉપર કબજો સ્થાપવા જાય એની બદલામાં જે છે એ નોર્થ વેસ્ટ જે છે એ ખુલ્લું છોડી દેતા હોય અને પછી ત્યાંથી એટેક થઈ જતો હોય તો એના કારણે ઔરંગઝેબના પછીના જેટલા રાજા આવેલા હતા ત્યાં શું થયેલું હતું તો નોર્થ વેસ્ટને ખુલ્લું છોડી દીધેલું હતું એની શરદ ખુલી છોડી દીધી હતી એટલે નાદિક શાહ ને પણ આવવામાં જે છે ડેન્જર વોઝ નોટ ફૂલી રીકો લાહોર પછી નાદિર શાહે તો લાહોરે જીતી લીધું લાહોર જીતી લીધું ત્યાં સુધી તો એની સામે કોઈ રાજા પણ આવેલો ન હતો હરીડ પ્રિપેરેશન મેડ ફોર ડિફેન્સ ઓફ દિલ્હી હવે લાહોર જીતી લીધું તો લાહોરની બાજુમાં દિલ્હી છે ત્યાંથી નજીક નજીક છે ત્યારે દિલ્હીનો રાજા જે છે એને થોડી ઘણી બુદ્ધિ આવી કે હવે આપણે દિલ્હીના સંરક્ષણ માટે ડિફેન્સ માટે કંઈક કરવું પડશે બટ ધ ફેક્શન નોડેડ નોબલ રિફ્યુઝ ટુ યુનાઇટ ઇવન ઇન ધ સાઇટ ઓફ ધ એનિમી હવે એ સમયે દિલ્હીનો રાજા કોણ હતો તો મેં તમને કહી દીધું કે આ મુઘલ હતો કયો મુઘલ હતો તો કે મોહમ્મદ શાહ હતો મોહમ્મદ શાહ અને એ સમયે પણ દિલ્હીના જે બધા નોબલ લોકો હતા નોબલ લોકો એટલે ગઈકાલે આપણે સમજી ગયા છીએ તો બધા અલગ અલગ નોબલ લોકો જે છે એમને યુનાઇટ એટલે કે એકત્ર થવાનું ના પાડતી એટલે બધા નોબલ લોકો જે છે એક સાથે સાથે આવ્યા ને એક મત સાથી શીખવાનું તે કુડ નોટ એગ્રી ઓન અ પ્લાન સંરક્ષણ માટેનો કોઈ એક પ્લાન ઉપર જે છે એ બધે બધા કોઈ એક ફોર્સની નીચે અથવા તો એકની અંતર્ગત આવી શકે અને ડિસયુનિટી પૂર લીડરશિપ એટલે કે બધે બધા ડિસયુનિટી એક સાથે જોડાઈ શકે અને એક મત નો સાથે પૂર લીડરશિપ સારો એવો નેતા પણ ન હતો મુકલભાઈ અને મ્યુચ્યુઅલ જેલસીસ જે બધા આપણે ગઈ કાલે જે વાત થઈ હતી કે નોબલ લોકો જે છે એ એકબીજાથી કેવું થતા હતા જેલસ થતા હતા એકબીજાથી ઈર્ષ્યા રાખતા હતા અને એકબીજા પ્રત્યે એમને ડિસટ્રસ્ટ અવિશ્વાસની જે છે એ અવિશ્વાસ જે છે જોવા મળતો હતો એકબીજા ઉપર હુમલો ધંધો કરે રીતે અને એના કારણે એની જે છે એ હાર થઈ તો ટુ આર્મી છે મેટ એટ કરનાલ બંનેની આર્મી જે છે એ કરનાલની અંદર તેર ફેબ્રુઆરી ઓગણીસો સત્તરસો રોજ મળી બરાબર સત્તરસો ઓગણચાલીસ તેર ફેબ્રુઆરીના રોજ એટલે કે વેલેન્ટાઇન ડેના એક દિવસ પહેલાં કરનાલની અંદર કોની કોની તો કે આજે નાદીર સાની અને આજે મુગલની હતી એ તો ઇન્વેડર ઇન્ફ્લિક્ટેડ કરસિંગ ડિફીટ ઓન ધ મુગલ આર્મી આના કારણે શું થયું મુગલ આર્મીની આહાર થઈ તો એમ્પાયર મોહમ્મદ ટેકન પ્રિઝનર મોહમ્મદ શાહ જે મુઘલનો રાજા એને પ્રિઝનર એટલે કે શું મંદી બનાવી લીધેલો અને નાદિર શાહ જે છે એ દિલ્હી સુધી પહોંચી ગયો દિલ્હી ઉપર આક્રમણ કરી દીધું અ ટેરીબલ મેસેકર હવે નાદિર શાહ જે ક્રૂર રાજા હતો એને માસાકરે માસાક્રે એટલે કે ઘણો બધો હત્યા હત્યાકાંડ જે છે ચલાવી દીધો ઘણા બધા લોકોને જે છે સિટીઝન નાગરિકોને જે છે એ કતલે આમ કરી દીધી બધાને જેમ તેમ જે છે એ મારી નાખ્યા ઘણા બધા સોલ્જર સૈનિકોને મારી નાખ્યા ધ ગ્રીડી ઇન્વેડર ટુ પસેસન ઓફ ધ રોયલ ટ્રીઝન નાદરસાનું મૃક્યો મુખ્ય વસ્તુ શું હતું એ ગ્રીડી હતું એટલે કે લાલચું હતું એને ખુદ તો પૈસા જ જોતા હતા એટલે મુગલનો જે રોયલ્ટ્રી છે રોયલ ખજાનો હતો એ લૂંટી લીધો રોયલ પ્રોપર્ટી જે છે એ લૂટવાની શરૂઆત કરી દીધી અને ઘણી બધી વસ્તુ જે છે એ અહીંયાથી બૂચ મારી દીધી અને જે નોબલ લોકોની અને દિલ્હી સલતા દિલ્હીના જે રાજાઓની એ બધાની જે મુગલની જે સંપત્તિ હતી ખજાનો હતો એ બધો લૂંટી લીધો પ્લન્ડર પ્લન્ડરનો મતલબ શું લૂંટ ચલાવી દીધી કેટલી લૂટ ચલાવી એવું માનવામાં આવે છે કે એ સમયે એણે સિત્તેર કરોડની લૂટ ચલાવી દીધી હતી સિત્તેર કરોડ રૂપિયાની અને હી ધીસ ઇનેબલ્ડ હિમ ટુ એક્ઝામ્ડ ઇઝ ઓન કિંગડમ ફ્રોમ ટેક્સેશન ફોર યર્સ આ સિત્તેર સિત્તેર કરોડની લૂંટ એટલી બધી હતી કે નાદીર શાહ જે છે એ પાછો ગયો પોતાના રાજ્યની અંદર એટલે કે પર્સિયાની અંદર એટલે કે ઈરાનની અંદર ગયો ને તો ત્યાં ત્યાં જે છે ને ત્યાં એને ત્રણ વર્ષ સુધી કોઈ ટેક્સ લેવાની જરૂર ન પડી ત્રણ ત્યાં જે છે કોઈ નાગરિકો પાસે ત્રણ વર્ષ સુધી ટેક્સ જ નહોતી તો એટલી બધી સંપત્તિ ભેગી કરી લીધી ભારતને લૂંટીને હી ઓલ્સો કેરીડ અવે ધ ફેમસ કોહિનૂર કોહિનૂરનો હીરો જે છે એ પણ અહીંથી બુચ મારી અને જતો રહ્યો અને શાહજહાં એ જે મયુરાસન બનાવેલું હતું મયુરાસન એટલે કે પીકોક થ્રોન મયુર મયુરનો મતલબ શું થાય મોર જેવું દેખાતું હતું એ આસન મયુરાસન બરાબર એ મોર જેવું દેખાતું હતું એ પણ બુચ મારી અને જતો રહ્યો કોણ તો કે નાદી સત્તરસો આડત્રીસ ઓગણચાલીસના સમયમાં પછી નાદિર શાહ જે છે નાદિર શાહ એણે એવું પણ કીધું એણે મોહમ્મદ શાહને એવું પણ કીધું કે તું મને જે છે એ આ વેસ્ટ તરફનો આ ઇન્ડસ નદી જે છે એટલે કે સિંધુ રિવર જે છે સિંધુ રિવર એનો વેસ્ટ એટલે કે એનો પશ્ચિમ તરફનો બધે બધો પ્રદેશ જે છે એ મને આપી દે અને મોહમ્મદ શાહે એ આ મોહમ્મદ શાહ જે છે એણે એ બધો પ્રદેશ જે છે એ એને આપી પણ દીધો નાદિર શાહનું જે ઇન્વેશન જે આક્રમણ કરેલું હતું ઇન્ફ્લિક્ટેડ ઇમેન્સ ડેમેજ ઓન ધ મુગલ એમ્પાયર નાદિર શાહના આક્રમણથી જે છે એ મુગલ એમ્પાયર સાવ તૂટી ગયું ગઈકાલે આપણે જોયું હતું કે અંદરો અંદરના ડખા તો હતા તે બીજું પણ અહીંયા વીક રૂલર તો હતા જ અંદરો અંદરના ડખા સિવિલ ઇન્ટરનલ કોન્ફ્લિક્ટને એ બધું હતું હતું અને લીડર પણ સારો ન હતો અને આ ઉપરાંત બીજું એક વસ્તુ શું થયું તો કે બીજું ઉપરથી બહારથી પણ આક્રમણ થઈ ગયું શાહે પણ જે ઇન્વેઝન હુમલો કરી દીધો આના કારણે મુગલ એમ્પાયર જે છે એ એકદમ ઘણું બધું નુકસાન પહોંચ્યું ઘણું બધું એને નુકસાન પડ્યું ઇટ ડેન એન ઇરિપ્લેસેબલ લોસ ઓફ પ્રેસ્ટીજ એમની પ્રેસ્ટીજ જે પ્રતિષ્ઠા જે છે એ ધૂળમાં બીલી ગઈ કે ક્યાં અકબરને ક્યાં બાબરને ક્યાં કેટલા કે જે બહાદુર લોકો હતા બાબર કેવો હતો કે બાબર એ ઉપરથી કદાચ રોતો હશે કે એલા મેં ભારત જીતી અને અહીંયા જે છે એ સામ્રાજ્યની સ્થાપના કરી હતી તો આ તો કે મારું નામ જે છે એ

ઇન્વેઝન રૂડ ઇમ્પેરિયલ ફાઈનાન્સ ઇન્વેઝન એટલે કે આક્રમણ કોનું આક્રમણ શાહના આક્રમણથી મુઘલનો ખજાનો જે છે એ પણ ખાલી થઈ ગયો એડવર્સલી એફેક્ટેડ આના કારણે જે દેશ ભારત દેશની અને મુઘલ સામ્રાજ્યની જે ઇકોનોમિક લાઈફ આર્થિક જીવન જે છે આર્થિક બાબતો એ પણ જે છે એ એને ઘણો મોટો ફટકો પડ્યો કારણ કે ઓલો બધું પૂછ એને જતો હતો ને નોબલ નોબલ લોકો જે છે એ પણ ખાલી થઈ ગયા કારણ કે નોબલ લોકો જે પહેલાં અમીર હતા બરાબર જે લાઈફસ્ટાઈલ સારી એવી જીવતા હતા એ પણ હવે જીવી શકતા ન હતા કારણ કે પૈસા પૈસા અર્યા હતા બીજી વાત કરીએ તો નોબલ લોકોની પણ એવી એટલી હાલત ખરાબ થઈ ગઈ હતી કે એમને પણ હવે પીઝાટી ખેતી કામને એવું બધું કરવું પડતું હતું અથવા ખેડૂતો પાસેથી વધુને વધુ ટેક્સ જે છે એ લાવવા પડે તે ઓલ્સો ફાઉટ વન અનઅર ઓર આ જે બધા નોબલ લોકો હતા ને આ બધા નોબલ લોકો એ અંદર વધુને વધુ ઝઘડો કરવા મળ્યા કેમ કારણ કે રીચ જાગીર માટે હવે એમને પણ વધુ મોટી મોટી જાગીર જે છે એ જોતી હતી અથવા મોટી મોટી ઓફિસ જે છે એ જોતી હતી કેમ કારણ કે હવે એમની પાસે પણ પૈસા નતા રહ્યા એટલે અંદર ડખા કરતા હતા કે મને આ મોટી જાગીર આપી દે મને આ મોટી જાગીર આપી દે મને મોટું પદ આપી દે જાગીર એટલે જમીનનો ટુકડો આપણે આની પહેલાં વાત થઈ ગઈ છે મેં તમને કીધેલું હતું કે ગુજરાત અથવા તો બુંદેલખંડ અથવા તો આ મારવા આ બધી મોટી મોટી જાગીરો હતી ધ લોસ ઓફ કાબુલ કાબુલ જે છે એ પણ હાથમાંથી જતુર્યું અને ઇન્ડસ એટલે કે સિંધુ નદીનો વેસ્ટ તરફનો પ્રદેશ છે એ પણ જતુર્યો એટલે કે જિયોગ્રાફિકલ ટેરેટરી અથવા તો જે ભૌગોલિક પ્રદેશ છે એમાં પણ ઘટાડો થઈ ગયો અ વિટલ લાઇન ઓફ ડિફેન્સ હેડ ડિસઅપિયર્ડ અને એક જે મહત્વની લાઇન હતી સંરક્ષણ માટેની એ પણ ગાયબ થઈ ગઈ ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ ઇન ડીટ ધેટ ધ એમ્પાયર સીમ ટુ રિવાઇવ સમ ઓફ ઇટ્સ સ્ટ્રેન્થ આફ્ટર નાદીસાસ ડિપાર્ટેડ તેમ છતાં પણ એવું કહી શકે છે કે નાદીસા જે છે એ તો લૂંટ મચાવી અને જતો તેમ છતાં પણ થોડું ઘણી શક્તિ બચેલી હતી કોની અંદર તો કે મુઘલ સામ્રાજ્યની અંદર થોડી ઘણી શક્તિ બચેલી ઇવન એરિયા અંડર ઇટ્સ ઇફેક્ટિવ કંટ્રોલ સ્ટ્રેન્ક રેપિડલી તેમ છતાં પણ આગળ જતા જે છે આગળ જતા એની અંદરમાં જે એરિયા હતો દિલ્હીની આજુબાજુનો એ પણ ધીમે ધીમે ખટતો ગયો બટ ધ રિવાઇવલ વોઝ ડિસેપ્ટિવ એન્ડ સુપરફિશિયલ આફ્ટર મોહમ્મદ શાહ ડેથ સત્તરસો અડતાલીસની અંદર મોહમ્મદ શાહ જે છે મોહમ્મદ શાહ મુઘલ હતો એ પણ મરી ગયો બીટર સગલ પછી ફરીથી હવે સમજો કે જેવો જે મુઘલ મરશે ને ગમે ત્યારે કોઈ રાજા મરે એટલે સમજવાનું કે અંદર અંદરના ડખા ચાલુ થઈ જશે કે હવે નવો રાજા કોણ બનશે અત્યારે તો એવું જ છે કે ગમે પીએમ જે છે એ ગાયબ થઈ જાય અથવા પીએમનું પીએમ રાજીનામું આપે અથવા સીએમ રાજીનામું તો નવો પીએમ કોણ બનશે નવ સીએમ એવું બધું ચાલતું હોય તો પ્રાચીન સમયથી એ ચાલે તો મોહમ્મદ શાહ જે મુગલ હતો રાજા હતો એ મરી ગયો સત્તર સોડાલીસમાં તો કે ફરીથી લપ ચાલુ થઈ ગઈ કે હવે કોણ બનશે બધાએ પાવર હંગરી હતા એટલે કે બધા જે છે એ પાવર સત્તાના ભૂખ્યા હતા કોણ તો કે નોબલ લોકો બધાએ પોતાનો વ્યક્તિ મો ફર્ધર મોરે એઝ અ રિઝલ્ટ ઓફ ધ વિકનિંગ ઓફ ધ નોર્થ વેસ્ટર્ન ડિફેન્સ નોર્થ વેસ્ટ એટલે કે ઉત્તર પશ્ચિમનો જે ડિફેન્સ સંરક્ષણ જે છે એ પણ નબળું હતું તો એમ્પાયર બાય ધ રેપિટેડ ઇન્વેઝન ઓફ અહમદ શાહ અબ્દાલી અહમદ શાહ અબ્દાલી જે છે એણે પણ વારંવાર જે છે એણે પણ વારંવાર જે છે એ આ હુમલા જે છે એ કરવાનું શરૂ કર્યું અહમદ શાહ અબ્દાલી કોણ હતો તો અહમદ શાહ અબ્દાલી જે છે એ નાદિર શાહનો તે એક જનરલ હતો નાદિર શાહ કોણ તો હતો નાદીર શાહે અત્યારે આપણે જેની વાત કરતા હતા કે જેણે દિલ્હી ડૂંટું અને ભારત ઉપર હુમલો કર્યો એ બરાબર છે પર્સિયાનો રાજા જોઈએ નાદીર શાહનો એક કમાન્ડર હતો અથવા તો એનો એક સેનાપતિ હતો અહમદ શાહ અબ્દાલી તો નાદીર શાહે તો ખાલી એક જ વાર ભારતને લૂંટવાનું કામ કર્યું એની પછી અહમદ શાહ અબ્દાલી જે છે એ પણ વારંવાર લૂંટવા આવતો હતો કારણ કે હવે એણે પણ ભારતને લૂંટવાનો રસ્તો જે છે એ જોઈ લીધો હતો વારંવાર એ લૂંટતો હતો એસ્ટાબ્લિશિંગ ઇઝ ઓથોરિટી ઓર અફઘાનિસ્તાન આફ્ટર હિઝ માસ્ટર્સ ડેથ બરાબર અને એણે પણ અફઘાનિસ્તાનને એણે ઘણો બધો વિસ્તાર પણ પચાવી પડ્યો અબ્દાલી અહમદ શાહ અબ્દાલી જે છે રિપીટેડલી ઇન્વેટેડ એન્ડ પ્લાન્ટેડ વારંવાર જે છે એ હુમલો કરતો હતો પ્લાન્ટેડ લૂંટવાનું કાર્ય કરતો હતો નોર્ધન ઇન્ડિયા ઉત્તર ભારતની દિલ્હી અને મથુરાનો વિસ્તાર સત્તરસો અડતાલીસથી સત્તરસો સડસઠ ની વચ્ચે એટલે કે આ 20 વર્ષની આજુબાજુ ઘણો બધું જે છે એ હુમલો કર્યો ઘણી બધી લૂંટ મચાવેલી હતી કોણે તો કે અહમદ શાહ અબ્દાલી નાદીર શાહ નું શું થયું પ્રશ્ન એવો થાય નાદીર શાહ નું શું થયું તો નાદીર શાહ નું તો પછી મૃત્યુ થઈ ગયું હતું એની પછી એનો કમાન્ડર જે છે એ અહમદ શાહ અબ્દાલી એ લૂંટ મચાવતો 1761 ની અંદર જે છે ઈ ડિફીટેડ ધ મરાઠા ઇન ધ થર્ડ બેટલ ઓફ પછી 1761 ની અંદર ત્રીજું પાણીપતનું યુદ્ધ થયું હતું તો ત્રીજું પાણીપત નું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તો આજે અહમદ શાહ અબ્દાલી જે છે અહમદ શાહ અબ્દાલી એની અને એની સામે કોણ હતું તો કે મરાઠા સરદાર હતા આ બંનેનું યુદ્ધ થયું હતું તો આ અહમદ શાહ અબ્દાલી જે છે એક રીતે બહાદુર કયો કે જે પરંતુ જે છે મરાઠા સત્તાને પણ હરાઈ દીધા હતા મરાઠાને પણ હરાઈ દીધા આના કારણે જે છે મરાઠાની સત્તા જે છે એમાં પણ ઘટાડો થયો મરાઠા પણ જે છે એ વીક બનવા લાગેલા હતા અને એમ્બિશન ઓફ કન્ટ્રોલિંગ ધ મુગલ એમ્પાયર એન્ડ ધેર નોટ હાવ એવર અ ન્યૂ અફઘાન કિંગડમ ઇન ઇન્ડિયા હવે આજે વાત કરીએ તો અહમદ શાહ અબ્દાલી જે છે અહમદ શાહ અબ્દાલી એ પણ ભારતની અંદર સામ્રાજ્ય સ્થાપિત કરવા માનતો હતો પરંતુ એ કરી શક્યો નહીં એમાં એ અસફળ્યું એટલે કે ભારતની અંદર કબજો તો કબજો ન કરી શકો ખાલી જે છે એ વેલ્થ સંપત્તિ લૂટી અને ચતોર્યો સંપત્તિ લૂટી અને ચતોર્યો હી એન્ડ ઇઝ સક્સેસર ઈ અને એના વારસદારો જે છે કુડ નોટ ઇવન રિટેઇન ધ પંજાબ એ જે છે પંજાબી જાળવી ન શક્યા આપણે હમણાં જોયું કે પંજાબવાળો વિસ્તાર જે છે એમને જીતી લીધેલો હતો પરંતુ એ પણ આગળ જતા એ શીખ લોકોની પાસે શીખ ચીફ શીખ સરદારોની સામે જે છે હારી ગયા કોણ તો કે અહમદ શાહ અબ્દાલી જે લોકો હતા આ બધાને કારણે મુઘલ સામ્રાજ્ય જે છે એનો વિસ્તાર ખૂબ જ ઘટી ગયો કેટલો ઘટી ગયો તો કે હવે દિલ્હીની આજુબાજુ જે છે સીમિત થઈ ગયો આજુની આજુબાજુ થોડો ઘણો વિસ્તાર હતો દિલ્હી ઇટ સેલ્ફ ઓઝ અ સીન ઓફ અ એમ નહીંથી હવે જે છે એ હારી ગયેલા ખેલાડી જેવા હતા આના કારણે શું થયું કે મુગલ ડાયનેસ્ટી જે છે એ હવે કઈ બહુ લાંબો સમય સુધી જીવી શકશે નહીં અને એનો જે સિંહાસન ને એ બધું ઘટી ગયું પછી આગળ જતા તેમ છતાં પણ એક રાજા આવ્યો શાહ આલમ બીજો સત્તરસો ઓગણસાઠ અંદર શાહ આલમ બીજો જે છે એ મુગલનો રાજાભાઈનો સ્પેન ઇનિશિયલ શરૂઆતના વર્ષો એ શું કર્યું હતું કે એમ્પાયર વેન્ડરિંગ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ એ અલગ અલગ જગ્યાએ ભટકતો હતો કેપિટલની આજુબાજુ કારણ કે એનું જીવન અત્યારે સુરક્ષિત ન હતું કારણ કે નોબલ ને બીજા બીજા શીખ ને રાજપૂતને એ બધાની જે છે લપનો ઇન્ટરનલ કોન્ફલિક વારંવાર કોન્સ્પેરિસી ષડયંત્રો એ બધું થતું હતું એટલે બધાની લપ ચાલતી હતી તો શાહ આલમ નાસ્તો ભટકતો જીવન જીવતો હતો સત્તરસો ઓગણસાઠની અંદર એ રાજા રાજાભાઈનો શરૂઆતની અંદર તો એ ભાગતો હતો પછી આગળ જતા લિવડ ઇન મોર્ટર ફિયર ઓફ ઇઝ ઓન વજીર એનો વઝીર જે છે એ જેને મારી નાખી એવી એને શકાય વોઝ મેન ઓફ સમ એબિલિટી આ જે આલમ બીજો જે છે એની અંદર થોડીક ઓકાત હતી એટલે કે એની થોડીક એબિલિટી થોડુંક સામર્થ્ય ધરાવતો હતો કરેજ જે છે એ પણ થોડી ઘણી ધરાવતો હતો બટ એમ્પાયર વોઝ નાવ બિયોન્ડ રિડિપ્શન પરંતુ હવે એ સમય જતો રહ્યો હતો કે ફરીથી બધું ઠીક કરી શકાય ફરીથી બધે બધા પીસને જે છે એ યોગ્ય ગોઠવી શકાય અથવા તો કોન્સોલિડેશન એકત્રીકરણ અથવા તો ફરીથી બધું ભેગું કરી શકાય મુઠ્ઠી બંધ કરી શકાય એ સમય હવે જતો રહ્યો હતો ચાણક્ય પોતાની પુસ્તક અર્થશાસ્ત્રની અંદર એક વસ્તુ લખેલી છે શું કે કોઈ પણ વસ્તુ ચોક્કસ સમયે થાય એ જ જરૂરી છે ચોક્કસ થાય એ જરૂરી છે કારણ કે જો કોઈ વસ્તુ ચોક્કસ સમય નથી થતી અને એ સમય વીતી ગયા પછી થાય છે એ વીતી ગયા પછી થાય છે તો એ વસ્તુનું કંઈ મહત્વ રહી જતું નથી એ મહત્વ કંઈ રહી જતું નથી તો એવી જ રીતે શાહ આલમ જે છે થોડો સારો એવો એબિલિટી હતો એની અંદર વખત હતી સામર્થ્ય હતું લીડરશીપ નેતૃત્વનો ગુણ ધરાવતો હતો પરંતુ હવે એ સમય વીતી ગયો હતો આની પહેલાના જે શાસકો હતા ત્યારે મેં તમને સમજાવેલું હતું કે આ શાસકો જો સારા હોત પાવરફુલ હોત સારું લીડરશીપ હોત તો કદાચ ફરીથી મુઘલ સામ્રાજ્યને બેઠું કરવાની તાકાત ધરાવતા હતા પરંતુ શાહ આલમની અંદર એ શક્તિ હતી પરંતુ હવે એ પરિસ્થિતિ નથી ચાણક્યનું કોર્ટ પણ યાદ રાખો બટ નાવ બે અનતે રિડિપ્શન પછી સત્તરસો ચોસઠની અંદર જે શાહ આલમ બીજો કે જે મુઘલ હતો એને બંગાળનો રાજા મીર કાસિમ અથવા તો બંગાળનો નવાબ મીર કાસિમ અને અવધનો નવાબ અવધનો નામ સુજા ઉદ્દોલા એ બંનેની સાથે મળ્યો એ બંનેની સાથે મળી અને ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની સામે પણ લડવાની કોશિશ કરી અને એમાં પણ બનેનું હાર થયું આ કયા યુદ્ધની આપણે વાત કરીએ છીએ તો આપણે બક્સરના યુદ્ધની વાત કરીએ છીએ બરાબર તો બક્સરના યુદ્ધની અંદર એ ત્યારે પણ હારી ગયો એટલે ફરીથી એને બહુ મોટો ફટકો પડ્યો શું કારણ કે સુજા ઉદ્દોલા એક તો પહેલા તે લડાઈ હતી એમાં ફરીથી ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે પણ એ હારી ગયો એટલે એમાં પણ એને કંઈ શું નહીં પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે હાર હારી ગયો કોણ સૂજા ઉદ્દોલા એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૂજા ઉદ્દોલાને કીધું કે હવે તારે ખાલી આ અંદર જ રહેવાનું છે અલ્હાદની અંદર અહાહાબાદની બહાર તાર જવાનું હવે ત્યાં દિલ્હીની અંદર પહોંચ્યો નથી અલ્હાબાદની અંદર રહેવાનું અલ્હાદાર તો કે યુપીની અંદર અને એણે કીધું કે અમે તને પેન્શન આપશું તારે બીજું કંઈ કરવાની જરૂર નથી હિ લેફ્ટ ધ બ્રિટિશ શેલ્ટર ઇન સેવનની સેવેન તું સતતસો ને બોત્તેરની અંદર જે છે એણે આ શેલ્ટર જે છે એ છોડી દીધું એટલે કે એણે એ પાછો દિલ્હી આવી ગયો કોણ તો કે સુજાઉદ દૌલા જ સોરી આજે શાહ આલમ બીજો જે શા શાહ આલમ બીજો એણે સત્તરસો બોંતેરની અંદર અંગ્રેજોને કીધું કે હવે હું પાછો દિલ્હી જાઉં છું અને પછી અંડર ધ પ્રોટેક્ટિવ આર્મ ઓફ ધ મરાઠા પછી મરાઠા લોકો હતા મરાઠા સરદાર એણે એને થોડું ઘણું સંરક્ષણ આપ્યું બ્રિટિશે પણ આગળ જતાં અઢારસો ત્રણની અંદર દિલ્હી જે છે એ લઈ લીધું અને અઢારસો ત્રણ એન્ડ ફ્રોમ દેટ અઢારસો ત્રણથી અઢારસો સત્તાવન સુધી દિલ્હી જે છે એ એમની પાસે રહ્યું કોની પાસે તો કે અંગ્રેજો પાસે વેન ધ મુગલ ડાયનેસ્ટી વોઝ ફાઇનલી એક્સટેન્ડ અને એક રીતે જોઈએ તો અઢારસો ત્રણથી તે અઢારસો સત્તાવન સુધી જે છે એ બ્રિટિશરોએ દિલ્હી લઈ લીધું પરંતુ એ ઇનડાયરેક્ટલી લીધેલું હતું તેમ છતાં પણ અહીંયા એક મુઘલ એટલે કે એક રાજાને તો બેસાડતા જ હતા પરંતુ અઢારસો સત્તાવનની અંદર તો અઢારસો સત્તાવનની અંદર તો એ રાજાને પણ હટાવી દીધો છેલ્લો રાજા બહાદુર શાહ જફર એને પણ હટાવી દીધો બરાબર